નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આજ રોજ વહેલી સવારે વડોદરા, હાલોલ, સુરત, અમદાવાદ સહિતના જૈન શ્રાવકો વર્ધમાન તપોનિધિ આચાર્ય નયચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજના વિદ્વાન મુનિ ડોક્ટર અજીત ચંદ્રસાગર વિજયજી મહારાજની નિશ્રામાં 400 થી વધુ યાત્રિકોનો સંઘ પાવાગઢ જૈન તીર્થયાત્રાએ નીકળ્યો હતો. આ અંગેની વધુ માહિતી આપતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે રવિવારે પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા મૂર્તિઓ ઉખાડીને ફેંકી દેવાયા બાદ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના સીધા હસ્તક્ષેપથી આ મૂર્તિઓને પુનઃ સ્થાપિત કરાવ્યા બાદ 400 થી વધુ શ્વેતાંબર યુવાનો સાથે સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજે બધા મંદિરોની વાસક્ષેપથી પૂજા કરી અને શ્રાવકોએ શ્રીફળ ચડાવ્યા હતા. આ પ્રસંગે શ્રાવકોએ લવકુશતા પગલા તેમજ માતાજીના દર્શન પણ કર્યા હતા. હાલોલ સંઘની આ ઘટનાથી પોલીસ ફરિયાદ કરનાર સંજય જૈને જણાવ્યું હતું કે આજે લાભાર્થી પૂનમચંદજી ભુરાજી ભણસાલી પરિવાર દ્વારા ગુરુદેવની નિશ્રામાં ચાલતો સંઘ સવારે 5:30 કલાકે નીકળ્યો હતો અને ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજની નિશ્રામાં શ્રાવકોએ વૈભવ સહસ્ત્રાવધાની ડોક્ટર અજીત ચંદ્ર સાગર વિજયજી મહારાજે વ્યાખ્યાન ફરમાવતા જણાવ્યું હતું કે શેત્રુંજય મહાતીર્થની યાત્રા કરવાથી જે લાભ મળે છે એ જ લાભ પાવાગઢ તીર્થ ઉપર યાત્રા કરવાથી મળે છે. તેમણે આ મૂર્તિઓ પુનઃ સ્થાપિત કરવા આંદોલન કરનારા પન્યાસ પ્રેમ વિજયજી મહારાજ તેમજ આચાર્ય યશોવર્મા સુરીશ્વરજી તેમજ આચાર્ય ભાગ્ય સુરીશ્વરજી મહારાજ તેમજ તમામ જૈન સંઘોને અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, પાવાગઢ. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. Thank you.